सदानन्दम्बोधिः स्मितारुचिरपूर्णेन्दुवदन प्रफुलाम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारवार श्रितसकलजीवा सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण वर्निवेशरमणीयदर्शनं मन्दहासरुचिरान् बुज पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तय ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमो नमः શ્રી હરિકૃષ્ણાય નમો નમ ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની જય બધા ભક્તોનેથી જય સ્વામિનારાયણ સદ્ગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્ર સાગર ગ્રંથ એની અંદર તરંગ ચાર એ આપણે પૂર્ણ કર્યું સદગુરુ મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને ભગવાનના ચરિત્રો સંભળાવવા માટે ઉત્સુક થયા છે સ્વામી કહે છે કે તમે ખરેખર યોગ્ય મુમુક્ષું છો મોટા પુરુષોના હૃદયમાંથી યોગ્ય મુમુક્ષુને જોતા આપોઆપ જ્ઞાન સ્રવી જાતું હોય છે એમ મુક્તાનંદ સ્વામી દાદા ખાચર ઉપર અમીમય દ્રષ્ટિ કરી રહ્યા છે અને અહીંયા આગળ સિદ્ધાનંદ સ્વામી ઉર્ફે આધારાનંદ સ્વામી તરંગ પાંચમાં લખે છે નૃપ ઉત્તમ કરજો કે પૂછત ભય ખાય हरिजन को सुख दिएिमी श्री हरी घर घर जाय जिया जिहा लीला किन हरी सो सब ही कहो बात कैसी भांति हरी ओ मुनि सुन नहीं मैं चात उत्तम राजा સદગુરુ મુક્તાનંદ સ્વામીને હાથ જોડીને પૂછે છે કે હે મુનિ ભગવાને ભક્તોને ઘેર જઈ જઈને જે રીતે હરિભક્તોને સુખ દીધું હોય જે જે ભગવાને લીલાઓ કરી હોય અને જે સત્સંગમાં વિચરણ કર્યું હોય એ બધુંય તમે મને કહો હું એ સાંભળવા ઈચ્છું છું અને જ્યારે દાદા ખાચરે વારે વારે દાદા ખાચર એક જ વાત કરે છે કે હું મહારાજના ચરિત્રો સાંભળવા ઈચ્છું છું ત્યારે મુક્તાનંદ સ્વામી બોલે છે મુક્તાનંદ મુનિ જેહી પ્રશ્ન સુની પ્રસન્ન ભય કહન લાગે સો તે અનંત જન ઉપકાર હિત પ્રગટ પ્રગટહી હોત હરી જબ જન જાને બહુ જીમી જન જાને બહુ મુક્તાનંદ સ્વામી આ પ્રશ્ન સાંભળીને બહુ રાજી થયા અને મુક્તાનંદ સ્વામી અપાર લોકોના હિત માટે આધારણ સ્વામીએ લખ્યું અનંત જન ઉપકાર મુક્ત અને મુક્તનો સંવાદ મુક્ત અને મુક્તનો મેળાપ મુક્ત અને મુક્તનો સંબંધ એ બીજા અનેકના જીવનને પાવન કરવા માટે હોય છે રોલ હોય છે દાદા ખાચર એ પણ એટલું જ ઊંચું પાત્ર છે સદગુરુ મુક્તાનંદ સ્વામી એ પણ એટલું જ ઊંચું પાત્ર છે મુક્તાનંદ સ્વામીએ કીધું કે દાદા તમારા પ્રશ્નથી હું બહુ રાજી થયો છું અને પછી કહેવાની શરૂઆત સ્વામીએ કરી ફક્ત દાદા ખાચર માટે નહીં આપણા જેવા બધાએ માટે અત્યારે મુક્તાનંદ સ્વામી બોલી રહ્યા છે દાદા ખાચરની સામે જોઈને કહી રહ્યા છે હું તમે મુક્તાનંદ સ્વામીની આ અમૃતધારાનું ધારાનું પાન કરીએ છે બધાય લોકોના હિત માટે સ્વામીએ વાત શરૂ કરી પ્રગટય હોત હરિજબ જાનત જન તેહી જ્યારે ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે ત્યારે કોઈક જ વ્યક્તિ ભગવાનને જાણી શકે છે બધાએ જાણી શકતા નથી વિચાર કીએ હરિતબ જીમી જન જાને બહુ ત્યારે ભગવાને એવો સંકલ્પ કર્યો કે કોઈક જ જીવ પરમાત્માને પામે છે પણ મહારાજ કે મારે એવો પ્રતાપ બતાવવો છે કે અનંત જીવો અનંત જીવો મને ઓળખે ભગવાન સ્વામિનારાયણનો મુખ્ય અભિપ્રાય હતો કે અનંત જીવો એમને ઓળખે અક્ષરધામમાંથી શ્રીજી મહારાજે સૌ પ્રથમ એ જ સંકલ્પ કર્યો કે મારું સર્વોપરી પણ હું આ પૃથ્વી પર પ્રવર્તાવું તો સર્વોપરી પણ પ્રવર્તાવું એનો અર્થ જ સીધો એ થાય કે મને જેવો છે એવો ઓળખે સતાનંદ સ્વામીને શ્રીજી મહારાજે મળતાની સાથે જ તમામ ધામોમાં બધી જ જગ્યાએ ગોલોક વૈકું સ્વે આશ્રમમાં મહારાજના જ ગુણોની વાત થાય છે પહેલાં પહેલું બતાવ્યું યથાર્થ જ્ઞાન આપ્યું એવું આધારણ સ્વામીએ લખ્યું કહેતા શ્રીજી મહારાજનો પોતાનો સંકલ્પ હતો આનંદાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો નિર્ગુંદાસ સ્વામીની વાતોમાં વાત આવે છે નિર્ગુંદાસ સ્વામીની વાતો અમદાવાદ દેશમાંથી બહાર પડેલી છે જે એ વાતોમાં પાંચસો ને છવ્વીસ નંબરની વાત છે એમાં બહુ સરસ આનંદ આનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો મહારાજને કે હે મહારાજ પૂર્વે રામા અવતાર કૃષ્ણ અવતાર વગેરે થયા તેમને આટલો પ્રતાપ બતાવ્યો નથી અને તમે તો અનેકજનને સમાધિઓ કરાવીને અનેક ઐશ્વર્ય બતાવો છો તેનું શું કારણ છે ત્યારે મહારાજ બોલ્યા આજે તો અમારે ચૌદ લોક સાતે દ્વીપ નવ ખંડમાં જે જે મુમુક્ષું છે એ સર્વેનું કલ્યાણ કરવું છે માટે અતિ ઐશ્વર્ય બતાવીએ છીએ અને તમે કહેશો કે તમે અહીં વિરાજો છો તે મોમુક્ષુને તમારો સંબંધ સી રીતે થશે મહારાજે આનંદાનંદ સ્વામીને કીધું તમને એમ થાય કે હું તો અહીં ગઢપુરમાં બેઠો છું તો મારો યોગ મુમુક્ષુઓને નવખંડમાં ચૌદ લોકમાં કેવી રીતે થશે પણ તે મુમુક્ષુ લોકમાંથી પોતાનો દેહ ત્યાગ કરીને અહીં અવતાર લેશે અને તેમને અમારો તથા અમારા સંતનો યોગ થશે અને પછી અમને ભજી અને અમારા અક્ષરધામમાં આવશે મહારાજ કે અમારો પ્રતાપ ધામધામમાં ગવાશે અત્યારે ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ પાતાળથી માંડીને આ બ્રહ્માંડના છેડા સુધી ગવાય છે એટલું જ નહીં પરંતુ અનંદકોટી બ્રહ્માંડોમાં પણ મહારાજ જ્યાં જ્યાં ગયા છે ત્યાં બધી જ જગ્યાએ મહારાજનો પ્રતાપ ગવાય છે આ કાળમાં તો જપ એ જ થાય એક સ્વામિનારાયણનો જપ થાય છે એક સ્વામીના ચરિત્રો ગવાય છે કોઈ જગ્યાએ બીજા ગવાતા હશે એને પણ અંતે ભગવાન સ્વામિનારાયણના ચરિત્રો ગાઈને અક્ષર ધામને પામવું પડશે ત્યારે જ આત્યંતિક કલ્યાણ થશે એટલે તો ગોલોક ધામના મુક્તોને વૈકુંઠ ધામના મુક્તોને શ્વેતદીપના મુક્તોન બદ્રિકાશ્રમના મુક્તો એટલું જ નહીં એ ધામાધિપતિઓ પણ આ સત્સંગની અંદર મહારાજ જ્યારે પૃથ્વી પર મનુષ્ય મનુષ્યાકાર હતા ત્યારે આવ્યા છે કોઈ સંતના રૂપમાં હતા કોઈ ભક્તના રૂપમાં હતા પણ આવ્યા છે ભગવાને સંકલ્પ કર્યો છે કે આ વખતે મારે જીવ પ્રાણી માત્રને ઓળખાવું છે વચનામૃતમાં પણ મહારાજ કે છે કે ભગવાન જ્યારે સંકલ્પ કરે કે જીવ પ્રાણી માત્ર મને ઓળખે ત્યારે જીવ ઓળખી શકે આવડા મોટા મહારાજ એને જીવ તો સંકલ્પ મચ્છરિયું ગમે એટલું વિચાર કરે તો મચ્છરિયું કેટલુંક વિચારે મચ્છરિયું આમ ઊંચું જોઈને વિચાર કરે ને ઉડે કદાચ તો પચીસ પચાસ ફૂટ સુધી જાય સો ફૂટ સુધી જાય બહુ તાકાત કરે તો આકાશ તો અપાર છે એમ કદાચ આપણે આધ્યાત્મિક માર્ગની અંદર ચાલેલા હોઈએ ને ધાર્મિક હોઈએ ધાર્મિક હોઈએ પણ મહારાજ ન મળ્યા હોય અરે મહારાજ પણ મળ્યા હોય સ્વામીની વાત પ્રમાણે કહું તો મોટા ના મળ્યા હોય કારણ કે સ્વામીએ કીધું જો આવા સાધુ ના મળે તો આટલો દાખલો કરીને સમજાવે કોણ મહારાજનું સ્વરૂપ પણ જો મહારાજ આપણને સામેથી ન મળ્યા હોય તો ક્યારેય પણ આપણને એવો વિચાર ના આવે કે મહારાજ એ અવતારના અવતારી કોઈક આવું તત્વ બાકી છે હજુ પામવાનું આ જગતમાં ઘણા છે કે જે જ્યાં છે ત્યાં જ અટકી ગયા છે એના કરતાં આપણે ભાગ્યશાળી છીએ કે જે શાસ્ત્રોનું ગૂઢ રહસ્ય છે જે શાસ્ત્રોનું માખન કહેવાય એવું ભગવાન શ્રીહરિનું સર્વોપરીપણું એ આપણને ઓળખાયું છે એ મહારાજ આપણને મળ્યા છે એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું ભગવાને પોતે સંકલ્પ કર્યો છે કે જીવ પ્રાણી માત્રને ભગવાનને ઓળખાવું છે નિજન સુખય પારા પ્રગટ હોય દીયે અબવારા जिया जिहा जाय लीला हरिकीना सो हे स्थल कहू प्रवीणा जिही भांति हरी विचरे जोई जोई ही भांति आब बरनऊ सोई बर निज जन को जेमी સો સોબારાની હું મેતીમી હે ઉત્તમ રાજા ભક્તજનોને શ્રીહરી આ વખતે અપાર સુખ આપ્યું છે જ્યાં જ્યાં જે જે લીલાઓ કરીએ બધા સ્થળને હું તમને બહુ સરસ રીતે કહું છું તેમને જે વિચરણ કર્યું હતું એ વિચારીને એ રીતે હું વર્ણવું છું પોતાના ભક્તોને શ્રીહરી જેવા ઓળખાયા તેને હું તેવી જ રીતે તમને વર્ણવીને સંભળાવું છું મુક્તાનંદ સ્વામી કહે છે એટલું નહીં સમગ્ર સંતોને પણ જે રીતે મહારાજ ઓળખાયા હતા એ જ રીતે હું તમને પ્રેમથી કહું છું શ્રીહરિએ પ્રગટ થઈને લોકોનો ઉદ્ધાર કર્યો છે તે પણ હું તમને કહું છું ત્યાગી ગૃહિ જે કોઈ આ વખતે ભગવાન શ્રીહરિના સરને આવ્યા એને મહાન શક્તિશાળી શ્રીહરિ અપાર સુખ આપ્યું છે અને અનંત પ્રતાપ દેખાડ્યો છે કેવો પ્રતાપ દેખાડ્યો છે રાજા તમને યાદ છે ને કારણ કે ઉત્તમ રાજાએ પણ મહારાજનો પ્રતાપ જોયો છે દાદા ખાચર પણ મહારાજની ભેગા બહુ રહ્યા છે અને એના પ્રેમને વશ થઈને તો મહારાજ ગઢપુરમાં રહ્યા છે એટલે મુક્તાનંદ સ્વામી જે વાત કરે છે એ ફક્ત દાદા ખાચર માટે નહીં આ મુક્ત મુક્ત વચ્ચેનો સંવાદ આપણા માટે અનંત જન હિત આપણી સીટ ત્યાં છે આપણી સીટ અનંત જન હિત એમાં આપણી સીટ છે આપણે બધા ન્યા બેઠા છે અનંત જીવોના ઉદ્ધાર માટે આપણે આપણો ઉદ્ધાર થાય છે આ વાતો દ્વારા ઉત્તમ રાજા કેવું સામર્થ્ય બતાવ્યું મહારાજે કહું તમને અવતાર સબ કે સામર્થ જેતા અબ દેખાય તેતા आपे हरि महासाधु हो प्रताप जनाए सोई हरी जन जो महिमा सो जाने और जन ते ही निज सम माने। આગે નજર કર નહીં ચીને કોઈ દાદા ખાચર હે ઉત્તમ રાજા તમને શું વાત કરું બીજા અવતારોમાં જે જે સામર્થ્ય બતાવ્યું હતું એ બધું શ્રીહરિએ પોતાના સ્વરૂપમાં બતાવ્યું છે સ્વયં એક મહાન સંતના રૂપમાં પધાર્યા તો પણ બહુ મોટો પ્રતાપ બતાવ્યો આ સમાની જે વાત ચરજકારી છે તે દેઠે મે સાક્ષાત ચરજકારી છે અનંત સામર્થ્ય અનંત અવતારોએ જે બતાવ્યું એ અવતારોનું બધું સામર્થ્ય ભેગું કરી દેવામાં આવે એ અવતારોની મુખ્ય મુખ્ય લીલાઓને લઈ લેવામાં આવે એવી અનંત લીલાઓ ભેગી કરવામાં આવે અને એક બાજુ ઉપર ભગવાન સ્વામિનારાયણનું એક સામાન્ય ચરિત્ર મૂકી દેવામાં આવે તો ભગવાન સ્વામિનારાયણનું ચરિત્રનું પલ્લું નીચું જાય એવી મહારાજે લીલાઓ કરી છે ઐશ્વર્યો તો પૂર્વે અવતારોએ જે બતાવ્યા એનાથી અબજો ઘણા ઐશ્વર્યો બસ સદગુરુ ગુણાદિત્યાનંદ સ્વામીની ભાષામાં જો સમજીએ ને તો ચિત્રામનનો સૂર્ય અને આકાશનો સૂર્ય તીર અને તીરનો નાખનાર ચક્રવર્તી રાજાને ખંડ્યો રાજા જેટલો ભેદ છે એટલો અવતાર અને અવતારીમાં ભેદ છે એટલો ભેદ છે દિવાલનો સૂર્ય છે પ્રકાશમય ક્યારેય ન થઈ શકે પ્રકાશમય દેખાતો હોય તો એ ચિત્રામનના સૂર્યની અંદર કોઈ શક્તિ કામ કરી રહી છે એમ જે જે અવતારોએ આગળ સામર્થ્ય બતાવ્યું હતું કળા અંશ જે કોઈ અવતારો હતા એ બધાએ અવતારોમાં સામર્થ્ય તો ભગવાન શ્રીહરિનું હતું અને મહારાજ આ વખતે તો પોતે આવ્યા છે ગરડા મધ્યના તેરમાં વચનાઉતમાં મહારાજે જે શબ્દો કીધા મહારાજ કે તેજને વિશે જે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે આગળ એમ કીધું કે તેજને વિશે જે મૂર્તિ છે એમાંથી અવતારો પ્રગટ થાય છે ને એમાં પાછા લીન થાય છે અને છેલ્લે એમ કીધું જે તેજને વિશે મૂર્તિ છે એ જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ ન કીધું કે મૂર્તિમાંથી પ્રગટ થયેલો એક અવતાર છે જે છે એ જ આ છે સર્વ અવતારના અવતારી અવતારના સામર્થ્ય મહારાજે પોતામાં બતાવ્યા કથાઓ દરમિયાન આવશે નાની બોરુની અંદર મહારાજ સ્નાન કરે છે ને દામોદર ભગત અમદાવાદના ને આ મહારાજની ભેગા સ્નાન કરે ને કપડાં કિનારે કાઢીને મૂક્યા જીવનો સ્વભાવ તો કેવો ખબર ને ભગવાન મળ્યા હોય ને તોય નજર કપડાં ઉપર હોય કપડું કોઈ ના લઈ જાય દામોદર ભગત એને મહારાજનો જોઈએવો પાકો નિશ્ચય કરાવવા જ મહારાજે આ ચરિત્ર કર્યું ને આ નાની બોરું તળાવની અંદર સ્નાન કરે મહારાજ ભેગા બધા સખાઓ સ્નાનમાં લાગી ગયા દામોદર ભગત પણ મહારાજ ભેગા સ્નાન કરે છે પરંતુ નજર છે કિનારા ઉપર કિનારા પર કપડાં કાઢ્યા છે કપડામાં થોડા રૂપિયા હોય થોડા કાંઈક દાગીના પહેરતા હોય તો હોય એટલે ભય એનો છે ન્યા કિનારા ઉપર કેટલા બધા માણસો આમ એવા તેજસ્વીન દિવ્ય દેખાય ઢગલા બંધ અને દામોદર ભગત બૂમ પાડવા લાગ્યા ઓલા બધાએ આપણા કપડાં લઈ જશે બહાર નીકળો વહેલા કે ઓલા આપણા કપડાં લઈ જશે મહારાજ કે દામોદર ચિંતા ના કરીશ એ આપણા કપડાં લઈ જાય એવા નથી મહારાજ કોણ છે એ બધા મહારાજ કે છે એ બધા અવતારો છે એ બધાએ અવતારો છે અને અમારી જર ક્રીડાના દર્શન કરવા માટે આવ્યા છે આગળ જતા આ સત્સંગની અંદર બધાએ આવશે હા ભગવાન સ્વામિનારાયણના સ્થાપેલા સત્સંગની વાત ગુણાતીતાનંદ સ્વામી કે ઉલક થઈ જાય જો આ મહારાજનો મહિમા સમજ્યા ના હોય ને તો આ સત્સંગની વાતો સાંભળીને ગણાતો ઉલટી થઈ જાય કે આવું હોય આવું જ છે આપણા મગજમાં બેસે એવું નથી આ તો કીડીને ગિરનાર જેટલો લાડવો આપી દીધો છે મોટા સાધુએ આ કીડીને કોઈ દી કલ્પના જ ના હોય ને ગિરનાર જેટલા લાડુની એની કેપેસિટી કેવડી કીડી બહુ કલ્પે તો કીડી બહુ કલ્પે તો એક કિલોનો લાડુ કલ્પે હવે ગિરનાર પહાડ જેવળો લાડુ હોય અને કોઈ કીડીને કહેવામાં આવે કે ભાઈ આટલો તારી જિંદગી આખી પૂરી થઈ જાય તારી ઇકોતેર પેઢી નહીં તારી એક લાખ પેઢી પૂરી થઈ જાય ને તો લાડો ખૂટેવો નથી એવળો મોટો છે એમ આપણા અબજો જન્મ પૂરા થઈ જાય ગુણાદિત્યાનંદ સ્વામી પોતાની વાતોમાં કે એક કલ્પ પર્યંત મુક્તાનંદ સ્વામીન કૃપાનંદ સ્વામીન ગોપાળનંદ સ્વામી જેવા સાધુનો નિરંતર સંઘ કરીએ રાત્રિ દિવસ સંગ કરીએ રાત્રિ પ્રલય થાય ત્યાં સુધી સંગ કરીએ ત્યારે જ્ઞાન થાય હવે આપણે પાંચ પચીસ મિનિટને અડધો કલાકને પોણો કલાકને કલાક બે કલાક બહુ તાકાત વાપરીએ તો ત્રણ કલાક હાલો ને બહુ પછી બળી હોય તો પાંચ કલાક એમાં તો કહીએ કે મહારાજને ઓળખી લીધા મહારાજને જો આપણે કાંઈ ઓળખ્યા નથી હા આપણા એટલા ભાગ્ય છે કે મહારાજે આપણને ઓળખી લીધા છે તમે મારા કહેવાઓ છો આવું મહારાજે આપણને મધ્યના પિસ્તાળીસમાં કહી દીધું શિક્ષાપત્રીમાં કહી દીધું મારો આશ્રિત શિક્ષાપત્રી આપણને મળી મધ્યનું પિસ્તાળીસમાં આપણને મળ્યું આપણે મહારાજને નથી ઓળખી શક્યા મહારાજ આપણને સાંગો પાંગ ઓળખે છે કેવા રૂપાળા કેવા રૂડા છીએ અંદર બહાર બધી જગ્યાએ મહારાજને મળેલા ને મહારાજને પામેલા ને મહારાજમાં જ રહેવાવાળા ને મહારાજને ધારવાવાળા ભગવાનના મોટા પુરુષો પણ આપણને સાંગો પાંગ ઓળખે જ બસ આપણા એટલા ભાગ્ય છે ગંદો હારો પણ આપણને ઓળખે એની નજર છે આપણી ઉપર એટલા આપણા ભાગ્ય છે મહારાજને ઓળખવા તો બહુ કામ છે અનંત અવતારોનું ઐશ્વર્ય ભગવાને પોતામાં બતાવ્યું સંતો ચાલ્યા જાય છે ને વિંધ્યાચરણની વિંધ્યાચળ પર્વતની એ પર્વતમાળાઓમાં સંતો ચાલ્યા જાય પાંચ સંતો ન્યાય પાંચ હાથ મોટો માણસ આમ બેઠેલો પાંચ હાથ તો બેઠો પછી પાંચ હાથ હતો ઊંચો અને એ પાછો આમ લાલ વર્ણવાળો અને આમ ભભૂતિ લગાવેલો ને એવો વ્યક્તિ દેખાય ભય લાગેવો અંધારી રાત છે સંતો ચાલ્યા જાય છે અને ત્યારે ઓલો વ્યક્તિ કે સંતો આ બાજુ આવો સંતો ગયા કોણ તમે તમે સ્વામિરાયણ ભગવાનના સાધુ છો ને હા આ રતાંજળીનો હાર છે આ હાર તમે લેતા જાઓ અને ભગવાન સ્વામિનારાયણને આપજો પણ તમે કોણ છો આવો માણસ અમે પૃથ્વી પર જોયો નથી બેઠા બેઠા પાંચ ફૂટ ઊભો થાય તો કેટલો થાય બેઠા પછી કમરથી ઉપરની હાઈટ પાંચ ફૂટ એ કે મને ભગવાન સ્વામિનારાયણ ઓળખે છે બસ તમે ભગવાન સ્વામિનારાયણને કહેજો અમારી ઉપર રાજી રહે એમના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય સંતો તો ત્યાંથી લઈને ગયા કારણ કે સંતોને ખબર કે આ મહારાજ જ્યારથી આ પૃથ્વી પર પ્રગટ થયા છે ને મળ્યા છે ને સંતોને પડે પડે એટલા બધા આશ્ચર્યો દેખાય આ સંતોએ આટલા ગ્રંથ કેમ લખ્યા હશે હજુ તો આ ગ્રંથ લખ્યો તો એ આધારાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી આગળ જ કહેશે કે જેવું છે એવું તો હું કહી જ નથી શકતો આધારાનંદ સ્વામી કે હું તો થોડુંક જ લખું છું એટલે થોડુંક લખ્યું તો એ લાખ નાખી ચોપાઈઓ દોહાવ થોડુંક જ લખ્યું છે આ તો તોય બાર ભાગ અઠ્યાવીસ પૂર પૂરા થોડુંક લખ્યું તો બોલો જેટલું છે એટલું તો અમારી બુદ્ધિમાં આવ્યું નથી આવું તો મોટા સંતો લખીને કહી ગયા આ તો દસ્તાવેજ છે ને લખેલો પુરાવો છે ને આ લખ્યું છે એ તો કે આચમન જેવું છે ઓહો તો તમે કેવું પીધું તમે આચમન મૂક્યું આટલું અમે તો આટલા આચમનમાં જ ધરાઈ જઈએ છે તમે કેવું પીધું સંતો લઈને રતાંજલિનો આર મહારાજને દીધો ને પહેરાયો મહારાજને કે મહારાજ એ કોણ હતા એ કે મહારાજ અમને ઓળખે છે મહારાજ કહે છે ને પરશુરામ હતા પરશુરામ હતા પરશુરામ અવતાર છે મહારાજનો એ અવતાર હતા એ પરશુરામજી પોતે અમર છે ને ચિરંજીવી છે પરશુરામ એટલે એ હતા ને એમને તમને આ દીધો આવું તો મહારાજે અનંત ઐશ્વર્ય બતાવ્યું છે અનંત અવતારોનું બતાવ્યું છે અનંત અવતારોનું આંબરડી ગામનો જોધો ભરવાડ શ્રીજી મહારાજની ભેગો આવી ગયો આંબરડી રહેતો હતો એ કરિયાના નજીક અને ત્યાંથી મહારાજની ભેગા ઘટપુર આવ્યો કારણ કે મહારાજે જ્યારે કરિયાનામાં કાળુભાર નદીના કાંઠે વાંસળી વગાડીને વાલે વજાડી છે રે કાલિંદ્રીને તીર જ્યારે મહારાજે વાંસળી વગાડીને ત્યારે જોધો હું તો ને જોધાની ઉપર ખાટલો ઠેકી ઠેકીને ગાયો મહારાજ પાએ દોડીને ગઈ બસો ગાયો મહારાજ પાએ જતી રહી અને ત્યારે જોધો પાછળ દોડ્યો કારણ કે જોધાને બે ચાર દી પહેલાં જે કાળિયા ઠાકરનો ઉપાસક હતો એને ભગવાન કૃષ્ણએ એના સ્વપ્નમાં દર્શન દઈને કીધેલું કે તને પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ થોડા દિવસમાં મળશે અને પછી આ ઘટના ઘટીને પાછળ ગાયો પાછળ દોડતો ગયો કે આ ગાયો કોઈ દી મને છોડીને જાય નહીં ના જ કેમ ભાગી અને ન્યા જઈને મહારાજના ચરણ પકડીને કે તું મારો કાળીઓ ઠાકર છે મહારાજ કે હાલ અમારે ભેગા પછી ઓળખાશે કાળીઓ ઠાકર છે ધોળો ઠાકર છે તારા કડો કાર્ય ઠાકરને ભેગા કરે એનોય ઠાકર થાય છે એ પછી ખબર પડશે અમને હાલ અને જોધો ભરવાડ પછી મહારાજની ભેગા ગઢપુર આવે છે અને એના વલોના પાછળ મહારાજ દોડે છે લીલાઓ છે એની પછી તો મહારાજની બહુ પાકી ઓળખાણ થઈ ગઈ કહેવાનો અર્થ એ છે અવતાર સબકે સામર્થ્ય જેતા અબ આપમે દેખાય તેતા અનંત અવતારોનું સામર્થ્ય ઉત્તમ રાજા બતાવ્યું છે પરંતુ આવી બધી મહારાજની લીલાઓને કોણ જાણી શકે છે હરિજન જો મહિમા સો જાને ઓરજન સમમાને આગે નજર કરો દેખો જોઈ હરિજાના સામ નહીં ચીને કોઈ હરિભગત હોય જે ભગવાનનો ભગત હોય જે મોક્ષુ હોય જે કલ્યાણને માટે મથતો હોય એને જ આનો મહિમા સમજાય બાકીના તો આગળ તમે નજર કરીને ઉત્તમ રાજા જુઓ ભગવાનના ભક્ત સિવાય ભગવાનને બીજા કોઈ ઓળખ્યા નથી કારણ કે ભગવાન જ્યારે અહીં મનુષ્ય આકારે હોય ત્યારે અનંત પ્રકારની લીલાઓ કરતા હોય સદગુરુ મુક્તાનંદ સ્વામીનું ચરિત્ર છે કે સ્વામી જેતલપુરમાં હતા અને જેતલપુરમાં એને જ્ઞાનાનંદ સ્વામી બે સંતો હતા મહારાજને બહુ ભૂખ લાગી કે મહારાજના દર્શન કરીએ એમાં મહારાજ ગુપ્તવાસમાં રહેતા હતા એટલે સંતોએ પ્લાન કર્યો કે આપણે ગઠપુર જઈએ ભિક્ષાના બાને અને થોડી નજર કરશું ફળિયામાં જો મળી જાય તો મળી જાય બે સંતો આવ્યા મહારાજને પૂછ્યા વિના એટલે રાત્રે છે ને ગઢપુરની ઓલી પર ઘેલાને ઓલા કાંઠે કર્યો વિષામો ને હવારમાં ઉઠીને આવ્યા બે અને દાદા ખાચરના દરબાર ગઢ આગળ આવીને કે નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો બૂમ પાડી મહારાજ તો જાણે ને એટલે મહારાજે આમ થોડાક દર્શન દીધા ગુપ્તવાસમાં હતા પણ થોડાક દર્શન દીધા ભિક્ષા લીધી પછી સોમલા ખાચર મળી ગયા મુક્તાનંદ સ્વામીને સ્વામી કંઈ કામે આવ્યા હતા સ્વામી કે બીજું કાંઈ નહીં મહારાજના દર્શન ઘણા સમયથી નથી થયા જો મહારાજના દર્શન થઈ જાય તો બહુ સારું મહારાજને પૂછ્યાઓને સ્વામી દર્શન ના થયા થયા પણ હવે ઉપર ઉપરથી લો આપણને ઉતાવળમાં જમાડ્યા હોય ને તો આપણે કેમ બોલીએ કેવું છે મેં બહુ ઠીક મજા ના આવી બહુ ઉતાવળ હતી બસ આપણને જેમ ભોજનની અંદર ઉતાવળની અંદર દુઃખ થાય છે ને એમાં ભગવાનના મોટા પુરુષોને મૂર્તિ પીવામાં ઉતાવળ થાય ને તો દુઃખ થતું મુક્તાનંદ સ્વામી કે પૂછ્યા આવો ને મહારાજને સોમલા ખાચર પૂછવા ગયા મહારાજ કે બોલાવો બોલાવો સ્વામીને દર્શન દેવા જ છે પછી આવ્યા ને સ્વામી સ્વામી દંડવટ કરવા લાગ્યા જેતલપુરથી સ્વામી આવે હતા દંડવટ કરે અને પછી શ્રીજી મહારાજ પાસે બેઠા એટલે શ્રીજી મહારાજ આમ તરત જ મનુષ્ય ચેષ્ટા કરવા લાગ્યા મહારાજ કે સ્વામી તમારું કલ્યાણ થવાનું અમારું નહીં થાય કે મુક્તાનંદ છે કે મહારાજ આમ કેમ બોલો અરે સ્વામી રામાનંદ સ્વામી મળ્યા ને ત્યારથી તમારો તો ત્યાગ વૈરાગ શ્રદ્ધા ધર્મ નિયમ બધુંય પાકું અને સ્વામી અમે તો બગડી ગયા જો ના દરબારગઢમાં બંધાઈ ગયા એટલે અમારું કલ્યાણ તો નહીં થાય સ્વામી કે મહારાજ એવું ના બોલો તમે તો પુરુષોત્તમ નારાયણ છો અરે સ્વામી હા ના અમે પુરુષોત્તમ નારાયણ અમને તો એવું લાગે છે કે અમારો આ ભાવ બગડી ગયો અમે તો સ્વામી હાવ બંધનમાં આવી ગયા અમે તો સ્વામી માયાની અંદર આવે લપેટાઈ જવાના આવું બધું બોલતા બોલતા મારા જ પોકે પોકે રડવા લાગ્યા હવે આવું ચરિત્ર કરે તો શું થાય જે ઓરજન તેહી નિજ સમ માને બીજા લોકો જ્યારે આવું થાય ત્યારે એમ થાય કે આ મહારાજ જેવા જ છે આપણે ખોટા અને ભગવાનમાંની બેઠા છે આમાં તો કાંઈ નથી અને ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ મોહનાપ માણશો તમારા ચરિત્રમાં મોહનાપ માણશો એમ કરીને સ્વામી રોવા માંડ્યા પેલા જ્ઞાનાનંદ સ્વામી રોવા માંડ્યા અને પછી મહારાજ કે જવાબ અહીંથી અને ભાઈ મુક્તાનંદ સ્વામી ત્યાંથી મોકલી દીધા પણ મુક્તાનંદ સ્વામીએ નિર્ગુણદાસ સ્વામીની વાતો એની અંદર આ વાત એકસો ને બત્રીસ નંબરની છે પણ એની અંદર મહારાજે શું બતાવ્યું સ્વામી શું સમજ્યા સ્વામી કે મહારાજની આજ્ઞા વિના આપણે દર્શને આવ્યા એટલે મહારાજે આપણને દર્શનનું સુખ દીધું નહીં પણ સંકલ્પ ના કર્યો કે આવી રીતે આવું બોલે છે ભગવાન કે નહીં હોય આપણી આગળ તો આવું ચરિત્ર કરે તો જે સ્વામિનારાયણ બીજો ભગવાન ગોતવા નીકળી પડીએ પણ મુક્તાનંદ સ્વામી એવા નહોતા ભગવાનનો ભક્ત હોય એ જ ભગવાનને ઓળખે છે બીજો કોઈ ઓળખી શકતો નથી હરિજન હોવે હરિજન હોવે સોઈ દેખાવે તેહે હી જો પાવે વેદ પુરાણ પંડિત ચતુરાય આઈ વેદ પુરાણની પંડિતને ચતુરાયે કરીને ભગવાન ઓળખાતા નથી જો વેદ પુરાણની પંડિતથી જો ભગવાન ઓળખાતા હોત તો જગતની અંદર જેટલા પંડિતોને વિદ્વાનો થાય છે ને એ બધા ભગવાનમાં મસ્ત હોત એવું નથી કે જે વિદ્વાન અને પંડિતો થાય છે ભગવાનના ભક્ત નથી હોતા ને ભગવાનને નથી ઓળખી શકતા એમ નથી એવા પણ ભગવાનના ભક્તો વિદ્વાન હોય પંડિત હોય શાસ્ત્રોના જ્ઞાતાઓ હોય શબ્દને તોડી તોડીને તોલતા હોય પણ એના વાતે વાતે ભગવાનનું પ્રતિપાદન હોય એવા વિદ્વાનો પણ છે પરંતુ ગણતરીના હોય છે જાજુ જગત જેટલી બુદ્ધિ જાજી એટલો એ ભગવાનથી દૂર જાજો જગતમાં એવું છે જેટલી બુદ્ધિ જાજી એટલો ભગવાનથી દૂર જાજો હરિજન હોવે સોય દેખાવે તે હિબિન ન દેખાઈ જોપાવે બીજાને દેખાય જ નહીં જે ભક્ત હોય તે જ ભગવાનને ઓળખી શકે એ સિવાયના બીજા ઓળખી શકે નહીં ના ઓળખી શકે એવા આગળ ચરિત્રો આવશે કે જે કોઈ ભગવાનને ઓળખી શકતા નથી આગળ ચરિત્રો આવશે શ્રીજી મહારાજને ગઠપુરની અંદર એ જ કે હરિહરા હરિહરાચાર્ય નામનો દ્રાવિડી પંડિત આવેલો મહારાજને હરાવવા માટે જ આવેલો જીવાખાચનને ત્યાં એનો ઉતારો હતો અને પછી એને મહારાજને સમાચાર મોકલ્યા કે હું અહીં આવ્યો છું એટલે મહારાજે પ્રાગજી દવેન કીધું આ કોણ છે તો કે મહારાજ એના બાપા અંજારમાં હતા અને અનંતાચાર્યનું નામ હતું બહુ વિદ્વાન હતા પણ આ તો દંભી છે મહારાજ આ દંભામાં વધારે લાગે છે મહારાજે પાંચ છ દસ પ્રશ્ન ગોઠવીને પ્રાગજી દવેને કીધું જાઓ એની અરે થોડી ચર્ચા કરો ચર્ચા કરી પછી એને મહારાજનું થોડી વાતો સાંભળી કઈ કે મહારાજને મારે મળવું છે મહારાજ પોતે હામે ચાલીને એને મળવા ગયા જીવા ખાચરને ત્યાં વિધવાન હતા ને શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં જે લખ્યું છે એને પોતે પાછું અમલમાં મૂક્યું છે ખબર હતી કે આ મારો વિરોધી છે છતાંય ગયા જઈને સો રૂપિયા દક્ષિણા જ દીવડાયું પૂજન કર્યું વખાન કર્યા તોય પણ ઓલો ભગવાનને જોઈને એને શાંતિ થવાની જગ્યાએ મત્સર ઊભો થયો કે હજુ સ્વામિનારાયણનું કેવી રીતે બગાડી નાખવું બસ ભગવાનના ભક્તને ભગવાન મળે તો શાંતિ થાય છે ઉત્તમ રાજા જગતના જીવો ગમે એટલા ચતુર હોય પંડિત હોય પણ એ ભગવાનને જાણી શકતા નથી આવી રીત ભગવાનની સદાય રહી છે એસી હી અલૌકિક હરિકી રીતા દેખાત ન આત પ્રતીતા અનંત સામર્થ્ય અબદેખાય હરિજન કો મોક્ષ રીત જનાય ભગવાન શ્રીહરિની કોઈ એવી અલૌકિક રીત છે કે કોઈ નજરે દેખે તો પણ એમાં વિશ્વાસ આવે નહીં આ વખતે અપાર સામર્થ્ય દેખાડ્યું છે અને મોક્ષની રીત જણાવી છે નજરે જોવે તોય પણ એને પ્રતીતિ ના આવે બોલો વડોદરાના સ સયાજીરાવ ગાયકવાડનો દીવાન હતો મહારાજનો બહુ વિરોધી હતો પહેલામાં પહેલો તો એને એક દક્ષિણી એક કોઈ સંન્યાસીને ખંજર લઈને મહારાજને મારવા મોકલેલું એ પાર ના પડ્યું તો મહારાજ જ્યારે વડોદરામાં ગયા સવારી નીકળી મહારાજની અને સયાજી રાવે મહારાજને કીધું આ મારી ગાદી ઉપર બેસો અને ત્યારે મહારાજ કે રાજા આ ગાદી છે ને એની ઉપર બેસવા માટે અમે નથી આવ્યા પણ આ ગાદી ઉપર બેસીને શું કરવું ને એ તમને સમજાવવા આવ્યા છે ગાદી ઉપર બેસીને શું કરવું એ તમને કહેવા આવ્યા છીએ ગાદી ઉપર બેસવા નથી આવ્યા આવી બહુ ગાદીઓ આવી ગઈ એટલામાં મારે બોલા દીવાનની ગાદી ખાલી પડી હતી તે મારા નારૂપંત નાનંદ કે દીવાનને બોલાવો અને દીવાનને બોલાવવા મોકલ્યો ત્યારે દીવાન ત્રણ તાંત્રિકોની જોડે ચર્ચા કરતા હતા એને એમ હતું કે તાંત્રિક એટલે મંત્ર વિદ્યાથી આ તાંત્રિકો ભગવાન સ્વામિનારાયણને મારી નાખે અથવા તો ભગવાન સ્વામિનારાયણને પકડી લેવા છે દીવાન આવ્યા સરકારે બોલાવ્યા છે ગાયકવાડ સરકારે એટલે એટલે દિવાનને ઓહો સ્વામિનારાયણ તમે આવ્યા છો મહારાજ કે આ તમને જ યાદ કરતો હતો મહારાજ કે વાંધો નહીં સારી રીતે ખરાબ રીતે જેમ યાદ કરીશ પાર પડીશ ચિંતા ના કરીશ તો તમને જ યાદ કરતો હતો અને પછી એટલી વારમાં ઓલા ત્રણ તાંત્રિકો આવ્યા ત્રણ તાંત્રિકો આવીને એના કાલભૈરવને આની ઉપાસનાઓ કરેલી હોય એ બધાને પ્રગટ કરીને મહારાજ ઉપર મારણ મંત્રના પ્રયોગો કર્યા ત્યાં તો આ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામીને એના ભગતને કાંઈ ના થાય હે સુનિયાદિતાનંદ સ્વામી જે સુરતમાં જેને મંદિર બાંધ્યું એ શૂન્યાદિત્યાનંદ સ્વામી એ એ એ પેલો તાંત્રિક જ હતો ને તાંત્રિકે કેટલા બધા દાના નાખ્યા એ અરે એ પોતે જ તાંત્રિક હતા શૂન્યાદિત્યાનંદ સ્વામી પોતે જ તાંત્રિક હતા ખીમજી સુથાર એની ઉપર કેટલા બધા કેટલા બધા દાના નાખ્યા અડદના કંઈ ના થયું એમને તો એ મંદિર બાંધ્યું સ્વામી અને ભગવાનના સાધુ થઈ ગયા એક હરિભગતને જો અસર ના થતી હોય તો મહારાજને શું થાય ઓલા ત્રણ વાંદરા જેવા થઈ ગયા ગાંડા થઈ ગયા અને ગાયકવાડને ત્યાં જ એક બુરજ હતો ને બુરજમાં પૂરી દેવા પડ્યા એ બુરજનું નામ જ તે દિવસથી વાનરિયો બુરજ પડી ગયું ગાયકવાડ સરકારના દરબારમાં એ બુરજનું નામ જ વાંદરિયો બુરજ પડી ગયું વાંદર જેવા થઈ ગયા હતા અને બાંધી દેવા પડ્યા હતા આવી દશા થઈ આટલું જોયું તોય ઓલા દીવાનને એમ થયું નહીં કે આ ભગવાન છે બસ અનંત સામર્થિ એસી અલૌકિક હરિકેરીતા નજર દેખા તન આત પ્રતિતા મૂરખોને નજરે દેખાય તો પ્રતિ ના આવે ગુવડ હોય એને કોઈ કે ભાઈ સૂર્ય આકાશમાં ઉદય થયો છે થોડું તો માન અમે પચા હો બસો પાંચસો જણા ભેગા થઈને કહીએ તો એ કે ના અરે તારી આંખો આખી બદલી નાખીએ તો કે ભલે આંખો બદલી પણ સૂર્ય તો છે જ નહીં ભગવાન પોતાનું સામર્થ્ય બતાવે તો એ ઘણા એવા હોય છે જેને ભગવાનના સામર્થ્યમાં પ્રતીતિ નથી આવતી નથી આવતી અરે કેટલી દિવ્ય અને અલૌકિક ઘટનાઓ ઘટેલી હોય એને પણ આ સત્સંગને અંદર એવા જેને સાધુનો સમાગમ ના હોય ને જેને રોજ કથા વાર્તાનું વ્યસન ના હોય ને એને તો એવું જ લાગે છે કે આ બધી વાતો છે ને એ બ્રેઇનને વોશ કરવા માટે છે આ બધી વાતો બ્રેઇનને વોશ કરવા માટે તમે રોજ સાંભળો એટલે તમારી મેન્ટાલિટી એવી થઈ જાય બસ ઘણા ફિલોસોફરો આપણી ઉપર ફિલોસોફી કરતા હોય છે મુક્તાનંદ સ્વામીની વાતો પર ગુણાદિતાનંદ સ્વામીની વાતો પર મોટા સંતોની વાતો પર ફિલોસોફી કરતા હોય છે એ કે રોજ તમે એકનું એક સાંભળો એટલે એક સાયકોલોજી છે એકનું એક સાંભળો એટલે એવું થઈ જ જાય તો અમારે એવું જ થવું છે ભાઈ એટલે તો કરીએ છે અને સાંભળીએ છીએ અમને એમાં બહુ સુખ આવે છે એ આપણા ઉપર એનાલિસિસ કરતા હોય છે હા સત્સંગની અંદર પણ જ્યારે કથા વાર્તાના વ્યસન ના હોય ને એ લોકો આવું એનાલિસિસ કરે જ રાખે કરે જ રાખે કરે જ રાખે ગુવળ જેવા છે સૂર્ય ઉગ્યો છે આકાશમાં પરંતુ ગુવળને ક્યારેય પણ એ સૂર્યનો પ્રકાશ એનું સુખ ગુવળ લઈ શકતું નથી આખી દુનિયા સુખી ગુવળે દુઃખી વરસાદ પડે આખી દુનિયા સુખી જવાશો દુઃખી એવા જીવ હોય આ દીવાનને આટલું જોયું તોય એ કાંઈ થયું નહીં પ્રગટ હરી બિન મોક્ષ ઓરા ચાર દામ કે બીચ કોઠોરા के मध्य सतजोग कीने ऐसे प्रताप देखा दीने अधर्म सर्ग अनंत अपारा सब हे तारे दीने अबवारा ऐसे चरित्र श्रीहरिरा महात्म्य जहाय गनेरा हे राजन પ્રગટ ભગવાન વિના ક્યાંય મોક્ષ નથી ચાર ધામની અંદર ક્યાંય કલ્યાણ નથી જ્યાં પ્રગટ ભગવાન છે જ્યાં પ્રગટ ભગવાનને ધારી રહેલા પવિત્ર સાધુ છે ત્યાં જ કલ્યાણ છે એટલે જ શ્રીજી મહારાજે નૈમિક સારણ્ય ક્ષેત્રનું વચનામૃત એટલે જ કીધું જેમાં સ્થાન પ્રધાન ન રાખ્યું વ્યક્તિ પ્રધાન રાખ્યું પ્રગટ ભગવાન ક્યાં છે તો જ્યાં ભગવાનના એકાંતિક સાધુનો નિવાસ છે ત્યાં જ પ્રગટ ભગવાન છે એ સાધુ પછી ઝાડ નીચે બેઠા હોય તોય ભલે એ સાધુ કદાચ ધર્મશાળામાં બેઠા હોય તોય ભલે અને એવા ભગવાનના એકાંતિક સાધુ કદાચ તમારા ઘરમાં આવીને બેઠા હોય તોય ભલે જ્યાં બેઠા હોય ત્યાં જે પ્રગટ ભગવાનને ધારી રહેલો છે એની ભેગા પ્રગટ ભગવાન છે અને એવા પ્રગટ ભગવાન જ્યાં છે ત્યાં જ આત્યંતિક કલ્યાણ છે ચાર ધામમાં કલ્યાણ નથી આગળ જતા ઘણા ચરિત્રો એવા આવશે હે રાજન ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ તો કેવો છે કલી મેં કલી કે મધ્ય સતયુગ કીને કલી મે સાચો સતયુગ આયો આ કળિયુગની અંદર ભગવાન સ્વામિનારાયણ સાચો સતયુગ લાવ્યા ક્યાં દિવાલો જગતની અંદર ફરી આવે કોઈ સાધુની કેટલી ઊંચી દિવાલો બનાવી પુરુષોના સ્ત્રીઓના વિભાગો જુદા કર્યા ધર્મની કેટલી બધી મર્યાદાઓ આજે જીવંત શાસ્ત્રોનું જીવંત અર્ક કહેવાય એટલે સ્વામી સંપ્રદાય પૃથ્વી પર જેટલા શાસ્ત્ર માત્રના શબ્દ છે એ શબ્દનો અર્થ એટલે ભગવાન સ્વામિનારાયણનો આ સ્થાપેલો સ્વામિનારાયણ સંપ્રદાય રામાનંદ સ્વામીનો સ્થાપેલો ઉદ્ધવ સંપ્રદાય અને મહારાજને ગાદી સોંપ્યા પછી એ જ ઉદ્ધવ સંપ્રદાય જે સ્વામી સંપ્રદાયના નામથી પ્રખ્યાત થયો છે આ પૃથ્વી પર શબ્દ માત્રનો અર્ક છે આ સત્સંગ જોઈને યથાર્થ રીતે જેવું મહારાજે કીધું છે એમ ફોલો થાય તો પણ કોઈ ન થાય તો સત્સંગ ખોટો નથી થઈ જતો સંપ્રદાયની જે સંપ્રદાયની જે ગરિમા છે એ ઓછી નથી થઈ જતી આ સત્સંગ કરવાથી જે ફળ છે એ ક્યારેય જતું નથી રહેતું અરે હે રાજન અધર્મ સર્ગ જે અનંત છે એ અધર્મ અનંત સર્ગ અધર્મના તમામ સર્ગનો નાશ કર્યો છે ભગવાને એમના ચરિત્ર એવા છે કે અધર્મ સરક ટકી જ ન શકે એમનો મહિમા ઘણો જ છે ભાગ્યશાળી લોકો જ શ્રીહરિના ચરિત્રોને વારંવાર પ્રેમથી સાંભળે છે બળહી ભાગી જનપ્રીત સો જાનીએ ઓર હિ કુમતી ગમાર સ્વામી કહે છે કે આ ચરિત્રોને ભાગ્યશાળી લોકો જ વારંવાર પ્રેમથી સાંભળે છે બાકી તો સદબુદ્ધિવાળા સાંભળે છે આ સિવાયના બધાતી વાળાને ગમાર છે આ ચરિત્રોને જે નથી સાંભળી શકતા એ કુબુદ્ધિવાળા છે જો જો નજર હી દેખી સ્વામી છે જો જો નજર હી દેખે હી સુને શ્રવનહી મોય સો સાબ ચારિત કહો નૃપ સુનિયે ત સોનીએ તર હે હોય હે રાજન જે જે ચરિત્ર મેં મારી નજરે જોયા છે આ બહુ અગત્યની વાત છે આપણા શાસ્ત્રોની પૂર્વેના ઋષિમુનિઓએ ધ્યાનમાં સ્મૃતિમાં અને પોતાની શક્તિથી જ્યાં સુધી પહોંચી શક્યા ને એવું લખ્યું છે પરંતુ ગોપાળન સ્વામીની વાતોમાં છે પૂર્વે આચાર્યોએ જે ગ્રંથ કર્યા એ જાણે શીખીને કર્યા હોય એવા છે અને આજના સદગુરુએ જે આ ગ્રંથો કીધાને લખ્યા છે ને આ સમાની જે વાત ચરજકારી છે તે દેઠી મેં સાક્ષાત ચરજકારી છે ભાઈ કોઈનું સાંભળેલું કોઈનું લખેલું કોઈએ કીધેલું ને કોઈએ ચિંતવેલું નહીં મારી નજરની સામે જે થયું છે ને ઉત્તમ રાજા એ જ હું તમને કહું છું કારણ કે શ્રીજી મહારાજના ચરિત્રોના સાક્ષી સૌથી વધારે પાંચસો પરમહંસો જે મહારાજની ભેગા હતા એમાં સૌથી વધારે ચરિત્રોના સાક્ષી સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી હતા એટલે જ આટલો મોટો ગ્રંથ સ્વામીના વક્તા પદે દાદા ખાચરના શ્રોતા પદે થયો છે કારણ કે તમામ ચરિત્રો અને મુક્તાનંદ સ્વામી ભેગા મહારાજને સંબંધ પણ એવો જ હતો ઘરડા અંત્ય પ્રકરણનું તેરમું વચનામૃત ધ્યાનથી વાંચજો એની અંદર એક વાત આવે છે મહારાજ કે અમારો એવો સ્વભાવ કે અમને શહેરમાં રહેવું તો ગમે જ નહીં વનમાં પર્વતમાં ગમે મહારાજ કે એટલે તો અમે મુક્તાનંદ સ્વામી ભેગા ઠરાવ કરી રાખ્યો હતો મહારાજે કીધું અમને એકાન ઠેકાનું હોય ત્યાં ગમે પછી મહારાજ કે અમે મુક્તાનંદ સ્વામી ભેગા ઠરાવ કરી રાખ્યો હતો કે તમે રામાનંદ સ્વામીનું દર્શન મને કરાવો પછી આપણે બંને જણા વનમાં જઈને ધ્યાન કર્યા કરીશું વસ્તીમાં તો આવીશું જ નહીં અમારે હમણાં જ ગાડીમાં ચર્ચા થઈ હતી મેં કીધું આ વાક્ય ઉપર મને ચિંતન કરીને કહો અજયભાઈને કૌશિલ ભગતને બધાએ હતા મેં કીધું આ મહારાજનું વાક્યનું ચિંતન કરીને મને કહો કે આમાં શું હાર્દ નીકળે છે મહારાજ એવું કહે છે કે અમને એકાંતમાં ગમે એકાંતનો અર્થ એ થાય કે તમે એકલા બીજું કોઈ ના ગમે એકલા જ એકાંતનો અર્થ થાય તમે એકલા તો એ મહારાજ એવું કહે છે કે તમે મને રામાનંદ સ્વામીનું દર્શન કરાવો પછી આપણે બે જના વનમાં જઈને ધ્યાન કર્યા કરીશું એનો અર્થ કે શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામી ભેગા કેવું હૃદય જોઈન્ટ થઈ ગયું છે બેની કેવી જોડી જામી ગઈ હશે કે જે એવું કહી શકે રામાનંદ સ્વામીના શિષ્ય હોય અને મુખ્ય હોય એને એવું કહે કે તમે દર્શન કરો પછી આપણે બેય જતા રહીશું એ કેટલું હૃદય મળી ગયું હોય એકાબીજા જોડે કેટલું મળી ગયું હોય એ મુક્તાનંદ સ્વામીને મહારાજે પોતાના હૃદયની બધી જ વાતો કીધી છે સંપ્રદાયની એક પણ ઘટના એવી નહીં હોય કે જે શ્રીજી મહારાજના હૃદયમાં કોઈ પણ પ્રકારનું દુઃખ થયું હશે મહારાજે એવું ચરિત્ર કર્યું હશે કે જેમાં મહારાજે દુઃખ પ્રદર્શિત કર્યું ઉદ્વેગ થયો હોય અને મહારાજે મુક્તાનંદ સ્વામીનો ખોડો ના ખૂંદ્યો હોય એવું એક પણ ચરિત્ર નહીં હોય એટલા માટે મુક્તાનંદ સ્વામી તમામ ચરિત્રોના સાક્ષી છે કે એક તો મહારાજની ભેગાન ભેગા જ રહેતા મહારાજ મુક્તાનંદ પોતાની પાસે જ રાખતા બીજું એ છે કે મહારાજ સાથે એકાંતમાં બેસીને હૃદય ખોલીને જેને મહારાજ એકાંતમાં જા જવું હોય તોય જેને ભેગા લઈને જવાનું કહેતા હોય એ કેવા હોય ગોપાળ યોગી જેવા આગળ જતા એને દિવ્ય ગતિ આપીને નીકળી ગયા કેવા મોટા મોટા સંન્યાસોને કેવા મોટા સાચા સાધકો પણ મળ્યા પરંતુ મહારાજાને કલ્યાણના કોલ આપી નીકળી ગયા મુક્તાનંદ સ્વામી પાસે બંધાયા એટલું નહીં જંગલમાં જવું તો એ તમને ભેગા લઈને જાઉં મુક્તાનંદ સ્વામી આવું પાત્ર હતા એટલે એ કહી શકે છે કે હે રાજન જો જો નજર હિ દેખી જે મેં જોઈ છે ને શું ને શ્રવણ હિ મોય જે મેં સાંભળી છે મહારાજ થકી જ સ્વામીએ તો ચરિત્રો સાંભળેલા હતા એ જે મેં સાંભળ્યા છે જે સત્સંગમાં આવ્યા પછી પણ જે જે મહારાજે જે જે ચરિત્રો કર્યા છે એ બધાય મેં જોયા છે ને સાંભળ્યા છે એ બધાય હું તમને કહું છું તત્પર થઈને સાંભળો મહિમા અનંત અપાર શ્રી હરિ મહારાજ હો કે કહથી બહુત વિચાર હોત હૈ મેરે મન મહિ મહિમા અનંત અપાર શ્રી હરિ મહારાજ હો કે કહત હૈ બહુત વિચાર હોત હૈ મેં રે મનમહી હોત હે મે રે મનમહીંગો પાંગ ચરી કહત કહત સકુચાત અતિ અતિ હે જો અગનીત બુદ્ધિ માપતીત નો કહત બુદ્ધિ માપતીત નો કહત મહારાજાથી રાજ શ્રીહરિનો મહિમા તો અનંતને અપાર છે કહેતા પહેલાં મારા મનમાં બહુ વિચાર આવે છે સ્વામી કે કેવી રીતે કહો મને વિચાર થાય છે અનંતને માપવાના કિયા અમે કિયા આપ જીવન જાણો છો કીડી કુંજરનો મેળાપ જીવન જાણો છો ક્યાં તમે ને ક્યાં અમે જીવન જાણો છો તે તો કૃપા કરી છે તમે જીવન જાણો છો મુક્તાનંદ સ્વામી ઘણી વખત મહારાજ બાજુ જોઈને રડી પડતા સ્વામી સ્વામીની આંખમાંથી આંસુડા જાય મહારાજે જોયું અને મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી તમને એવું શું દુઃખ છે કે તમે રડો છો તમારો દ્રોહ કોઈ કર્યો તમને કોઈ દુખવ્યા તમારું કોઈ અપમાન કર્યું મુક્તાનંદ સ્વામી કે ના મહારાજ મને દુઃખના આંસુ નથી મને તો સુખના છે હું વિચારું છું મારા જેવો કીડી જેવો જીવ ક્યાં અને તમે આવડા મોટા મહારાજ ક્યાં મને મહારાજ તમે આમ સહજતાથી મળી ગયા એટલું જ આ ચરિત્રથી આપણે વિચારીએ કે જે મુક્તાનંદ સ્વામીને મહારાજ મળ્યા એવું લાગતું હોય કે કીડીને કુંજરનો મેળાપ થયો તો આપણને મહારાજ મળ્યા આપણને મુક્તાનંદ સ્વામી મળ્યા આપણને ગુરુજી જેવા મોટા સંતો મળ્યા આપણને આવો દિવ્ય અલૌકિક સત્સંગ મળ્યો શું આપણા ભાગ્ય છે શું આપણા ભાગ્ય છે મુક્તાનંદ સ્વામી જેના ચરિત્રો કહેતા વિચારમાં પડી જાય છે કે હું શું બોલું જીભ શબ્દ અટકી જાય છે ઉત્તમ રાજા એ મહારાજના ચરિત્રો આપણે ગાઈએ છીએ એ મહારાજના ચરિત્રો આપણે સાંભળીએ છીએ કેટલા ભાગ્યશાળી આપણે છીએ કેટલા ભાગ્યશાળી છે મુક્તાનંદ સ્વામી એવા એક સદગુરુ અને એવા એક સત્પુરુષ હતા સતત અહોભાવમાં રહેતા સાંગો પાંગ ચરિત્ર કહેવામાં મારું મન અત્યંત સંકોચ અનુભવે છે સકું ચાત કહત કહત શકું ચાત હતી આમ સંકોચ થાય છે સંકોચ થાય છે કોઈ બહુ મોટો વ્યક્તિ હોય ને એનું કીડી હોય અને એને જેમ મેં કીધું ને ગિરનાર જેવડો લાડુ હોય ને એનું વર્ણન કરવાનું કેમ થાય મુક્તાનંદ સ્વામી કે હું હાવ તુચ્છ જીવ આ મોટાની મોટાઈ છે મોટાની મોટાઈ એ જ છે કે જેને પોતાની મોટાઈ યાદ નથી રહેતી ને એ જ હાચો મોટો છે જેને પગલે પગલે હું આટલો મોટો ને હું આમ ને મારું આ સ્થાનને મારી આના એ મોટો છે જ નહીં જેને પોતાની મોટાઈ યાદ રહે છે એ મોટો નથી હોતો જે પોતાની મોટાઈને ભૂલે છે ને પુરુષોત્તમ નારાયણની મોટાઈ જ જેને હંમેશા દેખાય છે એ ખરેખર મોટો છે અને જ્યારે પુરુષોત્તમ નારાયણની મોટાઈ દેખાય ત્યારે જ પોતાની મોટાઈ ભૂલાય જ્યાં સુધી પુરુષોત્તમ નારાયણની મોટાઈ અને એને પામેલા મોટા સંતોની મોટાઈ ન દેખાય ત્યાં સુધી જીવને લાગે કે હુંય કાંઈક છું એટલે હંમેશા એની મોટાઈમાં જ ફરતો હોય મને કોઈ બોલાવે મને કોઈ મને કોઈ અહીંયા આગળ ગાવા બેહાડે મને કોઈ અહીં આગળ આવું બોલવા બેહાડે મને કંઈક આવું અહીંયા આગળ બોલાવે મને આગળ બોલાવે મને સ્ટેજ પર બોલાવે મને આમ બધાની વચ્ચે કે આવી બધી અનંત આશાઓ મોટાઈ માટે છે જીવને કારણ કે હજુ એને પુરુષોત્તમની મોટાઈ જાણી નથી જ્યારે પુરુષોત્તમની મોટાઈ જેવી છે એવી સમજાશે જ્યારે સ્વરૂપાનંદ સ્વાય મુક્તાનંદ સ્વાય ગોપાળન સ્વામીને ગુરુજી જેવા મોટા સત્પુરુષોની મોટાઈ જેવી છે એવી સમજાશે ત્યારે તરત એમ થશે એમાં જેવું છે એવું હુંમાં કેટલું ગોપાળન સ્વાયની વાતોમાં છે એમાં જેવું છે એવું હુંમાં કેટલું દાદા ખાચર પર્વતભાઈને આજે એવા મોટા મોટા ભક્તો હોય એમાં જેવું છે હુંમાં કેવડું કાંઈ નથી આપણે તો બસ આમ મળ્યું છે એના આનંદમાં રહેવાનું છે હું સંકોચ અનુભવું છું અતિ હે જો અગણિત જે અતિ છે ને અગણિત છે બુદ્ધિ માપતિત નો કહત મારી બુદ્ધિ આવડી છે ઉત્તમ રાજા હું એ કહું છું જો તો ખરા દાદા ખાચર મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછે છે દાસત્વ ભાવથી સ્વામી મને ચરિત્ર કહો પણ મહત્વની વાત એ છે મુક્તાનંદ સ્વામી ત્યાં આગળ ફક્ત સ્વામી એકલા નથી બેઠા નિત્યાનંદ સ્વામી જેવા પંડિત બેઠા છે ગોપાળનંદ સ્વામી જેવા ઐશ્વર્ય ઐશ્વર્ય સાડી સદગુરુ બેઠા છે ત્યાં સુકાનંદ સ્વામી જેવા સ્વામી બેઠા છે ને આ મોટા મોટા સંતો બેઠા છે ને એમાં દાદા ખાચર્ય ઉત્તમ રાજાને અરે ઉત્તમ રાજાએ મુક્તાનંદ સ્વામીને પૂછ્યું તો પણ મુક્તાનંદ સ્વામી એમ કહે છે મારી બુદ્ધિ બહુ થોડી છે હું મારી થોડી બુદ્ધિથી તમને કહું છું જેવું છે એવું તો હું કહી નથી શકતો એની જગ્યાએ થોડું આપણું તળ તપાસવું આપણને કોઈ પૂછે ને તો આપણને લાગે હામેનું અજ્ઞાની છે ને સમજાવી જ દઉં સમજાવી જ દઉં એને એમ ના હું આમ મને આટલું બધું જ્ઞાન છે આપણે કદાચ જ્ઞાનને કથતા હોઈએ પરંતુ જ્ઞાન ભેગા પણ ક્યાંક ધ્યાન ન રાખીએ તો એક આપણો ભાવ અંદર ચાલ્યો જતો હોય જ્ઞાનનું નિરૂપણ કરવાની અંદર પણ ક્યાંક અહમ ભાવ ચાલ્યો જતો હોય મુક્તાનંદ સ્વામી દાસત્વની એવી મૂર્તિ છે કે જેને ઉપદેશ આપવાની અંદર પણ સતત દાસત્વ ભાવ ચાલ્યો જાય છે સતત દાસત્વ ભાવ શરૂઆતની અંદર જ સ્વામી કહે છે સંકોચ અનુભવું છું શું આ મોટા પુરુષોની વાતો છે એના જીવન આપણે શીખી ના શકીએ એવું છે હે રાજન અનંત આકાશનો પાર આવે નહીં તેમજ તારાની ગણતરી થાય નહીં એક તો અનંત આકાશ એમાં જે તારાઓ એની ગણતરી ન થાય એ ચરિત્રોને હવે હું મારી બુદ્ધિને અનુસાર કહું છું સ્વામીએ કીધું મારી જેટલી બુદ્ધિ છે ને એટલા કહું છું તે હરિભક્તોના મનને આનંદ આપે છે અને ભવ પાર ઉતારે છે આગે પી અનુક્રમ કો વિધિ કોનાઈ હે जो उदे भय त्यों ही लिखे चरित्र यहाँ सुखदायी है चरित्र को कहता कहत वे दो माप सो जिए હરિજન સંત ગુણ સાગર પાર ઉતાર દિજીએ હરિજન સંત ગુણ સાગર પાર ઉતાર દિજીએ સ્વામી કે છે આગળ પાછળના અનુક્રમનો કાંઈ મેળ નથી મારી ઉંમર થઈ છે બુદ્ધિ થોડી છે થોડી બુદ્ધિએ અનંત ભગવાનના ચરિત્રો ગાઉં છું ચરિત્રો આગળ પાછળ થાય અનુક્રમ રે અથવા ન રહે જેમ ચરિત્ર યાદ આવશે એમ હું તમને કહું છું આધારાનંદ સ્વામી લખે છે કે જેમ ચરિત્રો યાદ આવે છે જે મુક્તાનંદ સ્વામીએ કીધું દાદા ખાચરને એ ચરિત્રો જે છે એ મને પણ જેમ સ્મૃતિમાં આવે છે એમ હું લખું છું એ બધાય સુખદાયક છે કહેવામાં કોઈ ચરિત્ર બાકી રહી જાય તો મારા દોષને સૌ સંત હરિભક્ત માફ કરજો બોલો આવડો મોટો ગ્રંથ લખવા વાળા આવડી વાતો કરવાવાળા મહાપુરુષો શ્રોતાઓ પાસે માફી માગે છે હે સંતો ભક્તો કઈક જગ્યાએ કંઈક ખામી રહી જાય તો મને માફ કરજો કેટલો દાસત્વ ભાવ આમાંના કરોડમાં કે અબજમાં ભાગનો તો આપણે શીખીએ કરોડમાં કે અબજમાં આના રૂવાડા બરાબર નહીં અને તો એ જીવને કેટલું બધું હોય છે ઘણું બધું હોય છે એ બધું કાઢવાનું છે આપણામાંથી મને શ્રીહરિના સાગરનો પાર કરાવજો પાછા આવા મોટા પુરુષો આ ગ્રંથના લેખક આ ગ્રંથના વક્તાઓ આપણા જેવા તુચ્છ જીવો પાસે બે હાથ જોડીને એમ કહે છે કે ભગવાનના ગુણોને પાર પાડવું બહુ કઠણ છે પણ તમે બધાએ કૃપા કરજો કે ભગવાનના ગુણો ગાતા મારી બુદ્ધિ પાર પડે કોઈ જગ્યાએ ક્ષતિ રહે તો માફ કરજો આવા ઉત્તમ વક્તાઓ આવા ઉત્તમ લેખકો દાસત્વ ભાવની મૂર્તિ મુક્ત પરંપરા એટલે દાસત્વ ભાવની મૂર્તિની પરંપરા એવી મુક્તાનંદ સ્વામીની આ પરંપરા છે આ સ્વામીએ આવું લખ્યું છે મુક્તાનંદ સ્વામીએ ઉત્તમ રાજાને આવું કીધું છે હવે તરંગ છની અંદર સ્વામી પછી ગ્રંથની શરૂઆત કરશે હિમાલયનું વર્ણન આવશે બદ્રિકા આસનનું વર્ણન આવશે એ કથા સ્વામી કે રાજન હું તમને કાલે સંભળાવીશ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે શ્રી હરિચર સાગરના પ્રથમ પૂરમાં મુક્તાનંદ મુનિએ શ્રીહરિચરિત્રો કહેવાની શરૂઆત કરી અને શ્રીહરિનો સંકલ્પ અને મહિમા કહ્યો એ નામે પાંચમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્મ વાસુદેવમ कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे श्रीगणश्याम महाराजः